પાંચમું એક બેક્ટેરિયાનું ચિત્ર છે એને મોટું કરવાનું છે. બેક્ટેરિયા છે એ તો સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ ન શકાય, એટલે આપણે એને ફોટોગ્રાફ દ્વારા છે એને ઝૂમ કરવાની વાત છે. તો એની લંબાઈ કેટલી વધે તો આપણને એમાં આપી દીધું છે કોષ્ટક. કોષ્ટકનો આધાર લેશું કે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, એમાં પાંચ ગણી લંબાઈ વધારવા માટે સેન્ટીમીટરમાં લાવવા માટે એને ઝૂમ કેટલું કરવું પડે એ આપી દીધું. આ ક્રોસ ગુણાકાર કરશું આપણે એટલે વાય ટુ મળશે. વાય ટુ એટલે પાંચ ગુણ્યા એક એટલે પાંચ એકો પાંચ, અને આ પાંચ પચાસ હજાર છે એટલે કે હજાર ગુણ્યા આપણે અહીંયા દસ હજાર ગુણ્યા પાંચ કરશું. પાંચ પાંચ ઉડી જાય એટલે એકના છેદમાં દસ હજાર આવશે. એટલે કેટલા મીંડા છે? એક બે ત્રણ ચાર, એટલે દસની માથે માઇનસ ચાર ઘાત છે, એટલું જીવાણુની લંબાઈ આપણે કરવી પડે. હવે ચિત્ર છે એને વીસ હજાર ગણું મોટું કરવું હોય તો શું થાય, તો કેટલી વાયરસની લંબાઈ છે આપણને મળે? આમાં પાંચ સેન્ટીમીટર મળતી હતી, તો પચાસ હજારે પાંચ હોય તો વીસ હજારે ઘટે, તો પચાસ હજારે પાંચ તો વીસ હજારે કેટલી, એટલે આપણે ત્રિરાશી મૂકશું. એટલે આ બે જાણીએ છીએ નો ગુણાકાર છેદમાં પચાસ હજાર, એટલે મીંડા ઉડી ગયા આપણી પાસે, પાંચ પાંચ ઉડી જાય એટલે બે જવાબ મળશે. તો એની બે સેન્ટીમીટર લંબાઈ છે એ બેક્ટેરિયાની આપણે કરી શકીએ, અથવા એટલી વધે અથવા ઘટે. એક વાળની લંબાઈ તમને આપી અઠ્યાવીસ મીટર, અને કુવાસ્તંભની એની ઊંચાઈ આપી બાર મીટર. ત્યારે એ આપણને કેટલું દેખાય છે અને પછી કેટલું નવ સેન્ટીમીટર દેખાય છે, તો અહીંયા ત્રિરાશિ મૂકવાની છે. એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, અઠ્યાવીસના છેદમાં બાર, એક્સ ટુના છેદમાં નવ. ખાસ આપણે એમાં શું કહેવા માગે એના કરતાં ત્રિરાશિ કેમ મૂકવી ને એ બહુ મહત્વનું છે. પછી એનો પ્રશ્નનો જવાબ બધાય એમાં જે વાક્ય આપ્યું હોય જવાબ આપવામાં લેવાનો. તો એક્સ ટુ લઈએ આપણે અહીંયા, તો અઠ્યાવીસ ગુણ્યા જાણીએ બેનો ગુણાકાર છેદમાં બાર, એ તમે છેદુર સાત ચોક અઠ્યાવીસ, ત્રણ તેરી નવ, ચાર ને ત્રણ છે ચાર તેરી બારમાં ઉડી જશે, સાત તેરી એકવીસ છે, એકવીસ સેન્ટીમીટર છે એ આપણે અહીંયા જે કુવાસ્તંભની લંબાઈ ઊંચાઈ કરતાં નવ સેન્ટીમીટર દેખાય એમાં આપણે અઠ્યાવીસ કરીએ ત્યારે એકવીસ સેન્ટીમીટર જોવા મળે. એક ખાંડ છે, ખાંડ ખાંડનો દાણો છે, એનો સ્ફટિક લીધો આપણે. ખાંડ તો આપણે જોયું જ હોય, એમાં એક દાણો લેવાનો છે, એનું વજન માપવામાં આવ્યું કેજીમાં. બે કેજીમાં સ્ફટિક છે એ આપણને દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ છ ઘાત, મતલબ નવ પોઈન્ટ દસની છ ઘાત છે. પાંચ કેજી હોય ત્યારે એની કેટલી ઘાત થાય એ આપણે બતાવવાનું છે. તો એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ આપણે આ રીતે મૂકીએ, પછી બેની ગુણોત્તર મૂકી દઈએ, ગુણોત્તર મૂકી દીધા વાય ટુ મેળવવાના છે. જાણીએ બેનો ગુણાકાર છેદમાં બે, એટલે નવ ગુણ્યા નવ પંચા પિસ્તાલીસ, પિસ્તાલીસ ભાંગ્યા બે એટલે બાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ. પણ આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો એક પછી આંકડો હોવો જોઈએ, એટલે એક આંકડો ફેરવી દઈએ એટલે છની કેટલી ઘાત થઈ જાય? સાત. બે પોઈન્ટ પચીસ, દસની ઉપર સાત ઘાત. એમાં બીજો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે એ સ્ફટિક બે હોય ત્યારે એનો જે દેખાય છે એ માઇક્રોમાં નવ ગુણ્યા દસની છ ઘાત છે, તો એક પોઈન્ટ બે છેદમાં વાય એ કોષ્ટક આપ્યો એ સીધી ત્રિરાશિ મૂકી, વાય ટુ બરાબર તમારે જાણતા હોય બેનો ગુણાકાર કરવાનો છે, ભાંગ્યા બે એટલે નવ ભાંગ્યા બે કરશો એટલે, અને છેદમાં એક પોઈન્ટ બે છે એને વડે ગુણશો એટલે પાંચ પોઈન્ટ ચાર. સીધો અહીંયા તો પ્રમાણિત સ્વરૂપ છે, દસની છ ઘાત છે, છ ઘાત સીધી મૂકી દેવાની છે. તમારે એક નકશો છે એક બેન પાસે આખો વેનો, અને એ નકશાની અંદર એને પ્રમાણમાપ આપી દીધા છે. એ પ્રમાણમાપ આધારે નકશામાં કેવું દેખાય છે એ અહીંયા જોવાનું છે કે જ્યારે એક્સ વન માપ હોય ત્યારે અઢાર, અને વાય વન એક્સ વન હોય અઢાર હોય ત્યારે માપ વાય વન એટલે કે એક વન એક છે એને બોતેર થાય કિલોમીટર અંતર, જ્યારે વાય ટુ છે એ કેટલી હું મોટું જોવા મળે ઝૂમ થઈને. તો એક્સ વન એટલે અઢાર એક, બોતેર વાય ટુ, તો આપણે જાણીએ બોતેર ભાંગાકારમાં અઢાર, ભાંગાકાર છે અઢાર ચોક બોતેર એટલે વાય છે, મતલબ કે અહીંયા જેમ એક જોવા મળે છે એમ વાય ટુ છે આપણને કેટલું મળે? ચાર જોવા મળે. પછી ભારવાહક એક ખટારો છે, એ ખટારાની અંદર ચૌદ કિલોમીટર અંતર કાપવું હોય તો પચીસ મિનિટ લાગે, તો કેટલા કિલોમીટરમાં? પાંચ કિલોમીટર અંતર કાપે તો આ પચીસ મિનિટ પાંચ કલાક એટલે અહીં ત્રણસો મિનિટ થઈ, તો અહીંયા જો પચીસ મિનિટ થાય ને અહીં ત્રણસો મિનિટ થઈ હોય તો અહીં તો વધુ અંતર જ મળવું જોઈએ ચૌદ કરતાં, તો આપણે જોઈએ કેટલા કિલોમીટર અંતર કાપે, કારણ કે ઘણું બધું વધારે છે પચીસ અને આના કરતાં તો એ લગભગ અગિયાર જેટલું ઘણું વધારે તમને જોવા મળે. તો આપણે ત્રિરાશિ મૂકીએ અહીંયા ચૌદ છેદમાં પચીસ અને એક્સ ટુના છેદમાં ત્રણસો, કારણ કે કલાકને આપણે છ પંચાત્રીસ મિનિટમાં ફેરી નાખ્યા. એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ ચૌદ ગુણ્યા ત્રણસો અને એના ભાંગ્યા પચીસ, પચીસ ગુણ્યા બાર કરશો એટલે આપણને ત્રણસો મળશે.
પછી આ 25 25 જ્યારે 14 ગુણ્યા 12 કરો 14 દાન 140 ને 12 દુ 24 એટલે 140 ને 24 28 એટલે 168 168 કિલોમીટર અંતર છે એ આ ટ્રક છે એ કાપી શકે એટલા સમયની અંદર 14 કિલોમીટર કાપવા માટે 25 મિનિટ જોઈએ તો 300 મિનિટમાં એ 168 કિલોમીટર અંતર છે એ કાપે આ રીતે ત્રિરાશિ મૂકી અને આપણે પ્રમાણમાપ છે એ શોધી શકીએ વધુ દાખલા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ સ્ટાન્ડર્ડ 879 જે પણ જોતું હોય તે ત્યાંથી મળી શકશે તમને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ અવશ્ય કરજો